बच्चों आपणे જોઈએ ને કે છબી ભીતરની કાવ્ય સોરી પાઠમાં ગાંધીજી જેવા દેખાતા લેખક અને એમના માટે લોકોના મગજની અંદર કેટલો બધો પ્રેમ છે. લોકોને એમ જ લાગે છે કે એ પોતે ખુદ એમ કે બેન કેંગ્સલી જેવા લાગે છે, અને તેથી તો એમ લાગે છે કે તે ગાંધી ફિલ્મના હીરો હશે અથવા તો ગાંધીજી જ છે. અને ગાંધીજીની છાપ લોકોમાં કેટલી અંકાયેલી છે એ વાતને અહીંયા લેખકે આપણી સામે રજૂ કરી છે. બીજી ત્યાર પછીનો એક ચોથો પ્રસંગ, પહેલો પ્રસંગ હતો આપણે જોયો ઓસ્ટ્રેલિયાનો, બીજો જોયો આપણે ન્યૂયોર્ક અને સિંગાપોર. એ હોટલોમાં જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેની ફરતે પેલા પીરસણિયાઓ લાગી જતા. હોટલના માલિકને પણ એવું થતું અને પેલો દુકાનદારને પણ એવું લાગ્યું કે આ એક ગાંધીજી જ ખરેખર અમારા નસીબ માટે આવ્યા છે. અને ત્યાર પછીનો આ એક અનુભવ છે એ છે હિમાલય પ્રદેશનો. અને હિમાલયના પ્રવાસમાં જ્યારે લેખક ગયા ત્યારે એની સાથે એક વૃદ્ધ સ્ત્રી, એક એકદમ વૃદ્ધ, અને એને પણ હજુ ગાંધીજી પ્રત્યે કેટલી પ્રેમ છે, એટલે કે ગાંધીજી માટેનો એના હૃદયની અંદર કેટલો ભાવ છે એ વાતને અહીંયા રજૂ કરવામાં આવી છે. કે ચલો યુવાન માણસોને તો ગાંધીજી પ્રત્યે એટલું હતું જ, પરંતુ એક વૃદ્ધ સ્ત્રી અને એ પણ એક સાવ ગામડાની સ્ત્રી, અને એને લેખક સાથે કેવો વ્યવહાર કર્યો ગાંધીજી માનીને. કારણ કે એને ભલે ગાંધીજી જેવા દેખાતા પણ છતાં એના સાથે એવો સરસ વ્યવહાર કરે છે એ વાતને લેખકે અહીંયા આપણી સામે રજૂ કરી છે. કહે છે કે આજથી 24 વર્ષ અગાઉ મેં હિમાલયનો એકલ પ્રવાસ એટલે એકલા જ. આજથી 24 વર્ષ પહેલાં લેખક પોતે હિમાલયમાં એકલા જ પ્રવાસે ગયેલા. મારો સાથી ભૌમિયો મજૂર જે કહો તે એક હુકમસિંહ, તેનો સાથી એટલે સાથીદાર, એની સાથે જવાવાળો. ત્યાર પછી ભૌમિયો એટલે ભૂમિને જાણનારો, જે ભૂમિને જાણનારો ત્યાંનો હતો તે, કે મજૂર જે કયો તે, એનો દોસ્ત કયો કે એનો બતાવનાર કયો, ગાઈડ કયો કે ગમે તે કયો, એ કોણ સો હતું તે એક હુકમસિંહ હતો. આ હુકમસિંહને લઈ અને લેખક હિમાલયના પ્રવાસમાં ગયેલા. હું 25 અને તે 35, હુકમસિંહ મારા પર ખુશ. હું કહે છે લેખક કેટલા વર્ષના હતા, 25 અને પહેલો તે 35 હુકમસિંહ. પણ હુકમસિંહ મારા પર ખુશ કહે 15 વર્ષથી મેદાનના સાહેબોને ફેરવું છું, પણ મારા પેંગડામાં પગ ઘાલીને મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય કોઈ મળ્યો નથી. શું કહે છે હુકમસિંહ કે મારા પેંગડામાં પગ ઘાલીને, એટલે પેંગડામાં પગ ઘાલવું એટલે બરોબરી કરવી, મારી બરોબરી કરીને એટલે મારી ઝડપે 10-12 કલાક ચાલનારો તમારા સિવાય અત્યાર સુધીમાં મને કોઈ મળ્યો નથી. એમ કે જંગલ ખાતાના કેટલા સાહેબોને પણ હું અહીંયા પ્રવાસે લાવું છું, છતાં પણ એ 10-12 કલાક સુધી મારી બરોબરી એટલે મારી હું ચાલું એટલી જ ઝડપથી કોઈ ચાલી શક્યું નથી. એમ કે તમે એક જ એવા હતા કે તમે એટલું બધું ચાલ્યા છો. તે દિવસોમાં હું ચા કોફી પણ પીતો નહીં, માંસાહાર કરતો નહીં, તેનું હુકમસિંહને ભારે આશ્ચર્ય. લેખક શું કહે છે કે હું માંસાહાર કંઈ ખાતો નહીં, ચા કોફી પીતો નહીં, છતાં પણ એમ કે એમ લાગે કે 25 યુવાન છે અને ચા કોફી પણ ન પીવે અને માંસાહાર ન કરે એ ખરેખર આજના જમાના માટે એક નવાઈની વાત છે. બાકી તો જોવા જઈએ તો આજના યુવાનોમાં બધી આ રીતની આદતો હોય છે. મેં એની આગળ સૂંટ ગોળની ગોળીઓનો મહિમા ગાયેલો. તે મુખ્યત્વે દૂધ કે ઘઉંમગના સત્તુના મારા લેખકના ફાયદા સોરી સત્તુના મારા ખોરાકના ફાયદા ગણાવેલા. સત્તુ એટલે પેલું ઘઉંમાંથી બનાવેલું હોય ને એ પાક જેવું એનો. અને લેખક શું કહે છે કે હું બહુ તો ગુળ સૂંઠ આવે ને પેલી તીખી ચામાં નાખવાની સૂંઠ હોય એક પ્રકારની તીખો, અને ગોળ એ બંને ખાવ, અથવા તો એમ કે મગનો સત્તુ આ એક પાક જેવી આ વાનગી બનાવવામાં આવે. સત્તુ એટલે
એ ખોરાકના મેં ફાયદા ગણાવેલા. એટલે લેખક કહેતા કે હું કાંઈ નહીં તો સવારમાં એ જ બે વસ્તુ લેતો કે સૂંઠ ગોળની ગોળીઓ નાની નાની બનાવેલી તે ખાઉં અથવા તો આ પાક બનાવેલો ખાતો. વધારામાં કહેલું કે હિમાલય સાથેનો મારો નાતો આજકાલનો નથી, જન્મો જન્મનો છે, નહીં તો ગાડીમાંથી જેવા શિવાલિંગના પહાડો દેખાઈને આખા શરીરમાં વીજળી શાને સળવડે. શું કહે છે કે લેખક કહે કે હું અહીંયા હિમાલયનો મારી સાથેનો નાતો એટલે સંબંધ, મારો સંબંધ આજકાલનો નથી, જન્મો જન્મનો છે શિવજી સાથેનો સંબંધ. અને નહીંતર તો એમ કે આ ગાડીમાંથી ઉતર્યો અને આ શિવલિંગના એટલે શિવલિંગ જે છે હિમાલયના ત્યાંના પહાડોને જોતાં જ મારા શરીરની અંદર જાણે કે વીજળી સળવળતી હોય તેવું મને લાગે છે. એટલે લેખક જ્યારે જ્યારે ગયા હતા હિમાલયના પ્રદેશમાં હિમાલયમાં ત્યારે એમને આ મળેલો પેલો હુકમસિંહની સાથે તેની જે વાત કરી અને એની યુવાનીની જે વાત કરી કે હું એ સમયે પણ આટલો એમ કે 25 વર્ષનો હોવા છતાં પણ એટલો મજબૂત હતો કે લેખક લગભગ 10-12 કલાક સુધી એક ધારા એમ કે હિમાલયના પર્વત જે હિમાલયના પહાડો એ હતું ત્યાં સુધી એ ચડી શકેલા એ વાતને અહીંયા વાત કરવામાં આવી છે. અને ત્યાર પછી એ લોકો જ્યારે એક ગામડા રાત રોકાણા અને રાતે એને જે અનુભવ થયો છે એ વાતને અહીંયા એમ કે લેખકે વર્ણવેલી છે.